हेलो फ्रेंड्स, हूँ अजय परमार। अपनी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आपनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज हूँ तमारा माटे धोरण 11 कॉमर्स नू जे आपणो अकाउंट छे एटले के नामाना मूल तत्वों छे एनू बीजू चेप्टर व्यवहारोनी द्विअसर अने खाताना प्रकारों एनो उदाहरण नंबर 1 वीडियो लईने आव्यो छूँ के जे आपणने टेक्स्टबुकमां पाना नंबर 26 ऊपर आपवामां आव्यो छे। मित्रों, आ जे उदाहरण छे ए उदाहरणमां तमने आर्थिक व्यवहार अने बिन आर्थिक व्यवहार की समझ माटेनु उदाहरण छे। कयो व्यवहार? तो आर्थिक व्यवहार अने बिन आर्थिक व्यवहार, एटले के व्यवहार आर्थिक छे के बिन आर्थिक ए कई रीते नक्की करवामां आवे छे, तो एक कारण सहित तमारे दर्शावानुं छे। तो आपणने ख्याल छे आर्थिक व्यवहार एटले शुं थशे? तो नाणामां मूल्य आंकी शकाय। शुं थशे? तो नाणामां मूल्य आंकी शकाय। અને બિન આર્થિક વ્યવહાર એટલે શું થશે? તો નાણામાં મૂલ્ય આંકી શકાય નહીં, તો એને શું કહેવામાં આવશે? બિન આર્થિક વ્યવહાર। તો ચાલો આપણે એ ઉદાહરણ સમજીએ। એની અંદર આપણને ટોટલ 11 વ્યવહારો આપવામાં આવ્યા છે। કેટલા વ્યવહારો આપવામાં આવ્યા છે? 11 વ્યવહારો આપવામાં આવ્યા છે। તો હવે સૌ પ્રથમ આપણે સમજીએ કે વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક। ચાલો, પહેલો વ્યવહાર છે કે રૂપિયા 10,000ની મિલકત ખરીદી। શું છે મિત્રો? 10,000ની મિલકત ખરીદી। મિલકતની ખરીદી, મિલકતની ખરીદી કેવો વ્યવહાર છે? તો એ રોકડ વ્યવહાર છે, અને રોકડની લેવડ દેવડ થાય તો એને કેવો વ્યવહાર કહેવામાં આવશે? તો એને આર્થિક વ્યવહાર કહેવામાં આવશે। શું કહેવામાં આવશે? આર્થિક વ્યવહાર। અને કારણમાં શું આવશે? તો મિલકતની બદલામાં શું થાય છે? તો મિલકતના બદલામાં રોકડ ચૂકવાય છે। શું કરાય છે? તો મિલકતના બદલામાં રોકડ ચૂકવાય છે, એટલે કે આર્થિક વ્યવહાર છે। મિલકત આવે છે અને એના બદલામાં શું થાય છે? તો આપણે રોકડ ચૂકવીએ છીએ। અને આ બીજો કેવો વ્યવહાર બનશે? તો રોકડ વ્યવહાર પણ બનશે। બીજો કેવો વ્યવહાર બનશે? તો રોકડ વ્યવહાર પણ બનશે। ત્યારબાદ છે બીજો વ્યવહાર કે 12,000ની મિલકત રાધા પાસેથી શાખ ઉપર ખરીદી। શું છે? 12,000ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી। હવે આપણને મેં તમને કીધું હતું કે આર્થિક વ્યવહાર હોય તો શું થશે? તો આર્થિક વ્યવહારમાં બે વસ્તુ આવશે, એક નાણાંની તરત ચૂકવણી થશે અથવા તો નાણાં શું થશે? તો ભવિષ્યમાં ચૂકવવામાં આવશે। ભવિષ્યમાં ચૂકવવામાં આવે તો એ વ્યવહાર કેવો હશે? શાખનો, એટલે કે લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થશે। તો અહીં 12,000ની મિલકત રાધા પાસેથી ખરીદવામાં આવી, એટલે કે રાધાએ આપણું શું થશે? તો રાધાએ આપણી લેણદાર થશે। રાધા શું થશે? લેણદાર। અને લેણદાર કે દેવાદારનો સંબંધ ઊભો થાય તો એ પણ કેવો વ્યવહાર કહેવાશે? તો એ પણ આપણો આર્થિક વ્યવહાર જ થશે। શું થશે? આર્થિક વ્યવહાર। અને શું થશે? તો કારણમાં શું આવશે? તો કારણમાં આવશે લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય છે। શું થાય છે? લેણદાર દેવાદારનો સંબંધ અસ્તિત્વમાં આવે છે, એટલે એને શું કહેવામાં આવશે? તો એ આર્થિક વ્યવહાર છે। ત્યારબાદનો વ્યવહાર જોઈએ તો રૂપિયા 20,000માં મિલકત વેચી। રૂપિયા 20,000માં શું કરી છે? મિલકત વેચી, એટલે કે મિલકત વેચી અને રોકડ તમારી પાસે આવે છે, એટલે કે નાણાં આવે છે। નાણાં આવે છે એટલે કેવો વ્યવહાર થશે? તો નાણાં આવે છે એટલે કેવો વ્યવહાર થશે? તો એ થશે આર્થિક વ્યવહાર। કેવો વ્યવહાર થશે? આર્થિક વ્યવહાર। અને કારણમાં શું આવશે? તો કારણમાં આવશે મિલકતના બદલામાં, મિલકતના બદલામાં નાણાં મળે છે। શું થાય છે? નાણાં મળે છે, એટલે એને કેવો વ્યવહાર કહેવાશે? તો એને આર્થિક વ્યવહાર કહેવામાં આવશે। મિલકત તમે વેચી અને બદલામાં તમને શું મળ્યું? નાણાં, અને એ પણ કેવા મળે છે? તરત મળે છે, એટલે કે કેવો વ્યવહાર થશે? આર્થિક વ્યવહાર થશે। ત્યારબાદ છે રૂપિયા 22,000માં મિલકત મીરાને શાખ ઉપર વેચી। મીરાને શાખ ઉપર વેચી છે એટલે મીરા આપણી કોણ થશે? તો મીરા આપણી દેવાદાર થશે। મીરા આપણી કોણ થશે? દેવાદાર થશે। અને લેણદાર કે દેવાદારનો સંબંધ ઊભો થાય તો એ કેવો વ્યવહાર થશે? તો એ આર્થિક વ્યવહાર થશે। માટે આ જે વ્યવહાર છે એ વ્યવહાર કેવો થશે? આર્થિક વ્યવહાર। અને કારણમાં શું આવશે? તો કારણમાં આવશે દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવે છે। શું થાય છે? તો દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવે છે, માટે એને કેવો વ્યવહાર કહેવામાં આવશે? તો એને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે। ત્યારબાદ છે રૂપિયા 8,000 મજૂરીના ચૂકવ્યા। મિત્રો, તમે ચૂકવ્યા છે, તમે ચૂકવ્યા એટલે તરત શું થશે? તો નાણાંની ચૂકવણી। શું થશે? નાણાંની ચૂકવણી। અને નાણાંની ચૂકવણી એટલે કેવો વ્યવહાર થઈ જશે? તો એ
आर्थिक व्यवहार थई जशे। केवो व्यवहार थई जशे? आर्थिक व्यवहार एटले के रूपया 8000 मजूरीना चूकव्या, ए केवो व्यवहार थशे? आर्थिक व्यवहार थशे। अने कारणमां शुं आवशे? तो अन्य प्रकारनो व्यवहार छे। केवो व्यवहार छे? अन्य बाह्य पक्षकार साथेनो व्यवहार छे, के मजूरी चूकव्या, मजूरीना चूकव्या, एटले केवो व्यवहार थशे? आर्थिक। एटले के कोई पण खर्चनो व्यवहार हशे, ए खर्चनो व्यवहार हमेशा केवो हशे? तो आर्थिक व्यवहार कहेवामां आवशे। तो अहीं कारणमां शुं आवशे? तो मजूरीना चूकव्या, एटले के अन्य बाह्य व्यवहार छे। केवो व्यवहार छे? तो बाह्य व्यवहारना नाणा चूकव्या, बाह्य व्यवहारना शुं कर्या? नाणा चूकव्या, અને તરત ચૂકવ્યા છે માટે કેવો વ્યવહાર થશે? તો એ આર્થિક વ્યવહાર કહેવામાં આવશે। એ જ રીતે છઠ્ઠા નંબરનું છે કે 9000 ભાડાના મળ્યા, તમને શું થયા છે? મળ્યા એટલે કે નાણાં મળ્યા, નાણાં મળ્યા, નાણાં તરત મળ્યા। તો નાણાં તરત મળે તો એ પણ કેવો વ્યવહાર થશે? તો એ કેવો વ્યવહાર થશે? તો એ થશે આર્થિક વ્યવહાર। અને આ પણ કેવા પ્રકારનો વ્યવહાર છે? તો બાહ્ય વ્યવહાર। परंतु बाह्य व्यवहार में शू थे? तो तमने नाणा मळे छे, एटले के बाह्य व्यवहार छे। केवो व्यवहार छे? तो बाह्य व्यवहार छे। अने बाह्य व्यवहार में शू थे? तो नाणा मळे छे। शू थाय छे? तो नाणा मळे छे, माटे केवो व्यवहार थशे? आर्थिक व्यवहार। त्यारबाद छे रुपया 15000 नुं देवू चूकते कर्युं। શું કર્યું છે? રૂપિયા 15000નું દેવું ચૂકતે કર્યું, એટલે કે તમે નાણાં ચૂકવ્યા, તમે શું કર્યું? નાણાં ચૂકવ્યા, અને તમારા જે લેણદાર હતા એ લેણદારને નાણાં મળ્યા, એટલે કે કેવો વ્યવહાર થશે? તો નાણાંની આપલે થાય છે, માટે કેવો વ્યવહાર થશે? તો એ માટે આર્થિક વ્યવહાર થશે। કેવો વ્યવહાર થશે? આર્થિક વ્યવહાર। અને કારણમાં શું આવશે? તો કારણમાં આવશે લેણદારને નાણાં ચૂકવ્યા। શું કર્યું? લેણદારને નાણાં ચૂકવ્યા, માટે એ કેવો વ્યવહાર થશે? તો એ આર્થિક વ્યવહાર થશે। ત્યારબાદ છે રૂપિયા 18000નું લેણું પરત મળ્યું। શું છે? રૂપિયા 18000નું લેણું પરત મળ્યું, એટલે કે તમને નાણાં મળ્યા, તમને શું થયા? નાણાં મળ્યા। તમને નાણાં મળે અથવા તો તમે ચૂકવો, તો કેવો વ્યવહાર? તો એ થશે આર્થિક વ્યવહાર। એટલે કે દેવાદાર પાસેથી શું થશે? દેવાદાર પાસેથી નાણાં મળ્યા। દેવાદાર પાસેથી શું થયા? તમને નાણાં મળ્યા, એટલે કે નાણાંની ચૂકવણી થાય અથવા તો નાણાં મળે તો એને કેવો વ્યવહાર કહેવામાં આવશે? તો એને આર્થિક વ્યવહાર કહેવામાં આવશે। ત્યારબાદ 9મા નંબર પર છે કે રૂપિયા 10000ના માલના ઓર્ડરનું વચન મળ્યું। જો મિત્રો, ઓર્ડર આવ્યો અને એનું હજુ શું મળ્યું છે? તમને વચન જ મળ્યું છે। તમે એના બદલામાં કોઈ નાણાં ચૂકવ્યા? તો નાણાં ચૂકવ્યા નથી, અથવા તો નાણાં ચૂકવવાના છે તો નાણાં પણ ચૂકવવાના નથી, એવું કોઈ નથી। માત્ર શું થયું છે? તમને ઓર્ડરનું વચન મળ્યું છે। તો આ કેવો વ્યવહાર થશે? તો આ થશે બિન આર્થિક વ્યવહાર। અને કેવો વ્યવહાર કહેવામાં આવશે? બિન આર્થિક વ્યવહાર। શું થશે? તો હજુ માત્ર શું મળ્યું છે? માત્ર વચન જ મળ્યું છે, માત્ર વચન જ મળ્યું છે, નાણાંની આપલે થતી નથી, નાણાંની આપલે થતી નથી, માટે એનો કેવો વ્યવહાર કહેવામાં આવશે? તો માટે એને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવશે। એને શું કહેવામાં આવશે? બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવશે। એટલે કે જ્યારે કોઈ ઓર્ડર આપે અથવા તો ઓર્ડર માટેનું વચન મળે અથવા તો તમે ઓર્ડર માટેનું વચન આપો, તો પણ એ કેવો વ્યવહાર થશે? તો એ બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવશે। ત્યારબાદ છે એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું। મિત્રો, હજુ તમે આયોજન જ કર્યું છે, તમે મિલકત ખરીદી લીધી નથી, અથવા તો ખરીદી લીધી હોય તો ભવિષ્યમાં નાણાં ચૂકવવાના એવી કોઈ વાત થઈ નથી, તો હજુ તો માત્ર તમે શું કર્યું છે? આયોજન જ કર્યું છે। એટલે કે કોઈ પણ પ્રકારનું આયોજન હોય, ખરીદીનું લગતું કે વેચાણને લગતું, તો પણ એ શેમાં આવશે? તો એ બિન આર્થિક વ્યવહારમાં આવશે। એટલે કેવો વ્યવહાર છે? તો આ બિન આર્થિક વ્યવહાર છે। કેવો વ્યવહાર છે? બિન આર્થિક। શું છે? તો માત્ર આયોજન જ કરવામાં આવ્યું છે, માત્ર શું કરવામાં આવ્યું છે? તો માત્ર આયોજન કરવામાં આવ્યું છે, કોઈ નાણાં ચૂકવવામાં આવ્યા નથી, એટલે કે આયોજન જ કરવામાં આવ્યું છે, કોઈ નાણાં ચૂકવવામાં આવ્યા નથી, એટલે કે નાણાંની કોઈ લેવડ દેવડ થતી નથી કે ભવિષ્યમાં પણ લેવડ દેવડ થશે નહીં, માટે કેવો વ્યવહાર થશે? તો એ થશે બિન આર્થિક વ્યવહાર। ત્યારબાદ છે વેચાણ વધારવા સેલ્સમેનો સાથે ચર્ચા વિચારણા માટે મીટિંગ ગોઠવી। વેચાણ વધારવાના હેતુસર શું કર્યું છે? સેલ્સમેનો સાથે મીટિંગ કરી। તો આ મીટિંગ સાથે કોઈ આર્થિક વ્યવહારની લેવડ દેવડ થવાની છે? તો નથી થવાની। તો એ મીટિંગ પણ શેમાં આવશે? તો મીટિંગ પણ આવશે બિન આર્થિક વ્યવહારમાં। શેમાં આવશે? બિન આર્થિક વ્યવહારમાં। એટલે મીટિંગ કરવાથી એવું જરૂરી નથી કે આપણી જે વેચાણ છે એ વેચાણ વધી જ જાય, એ વેચાણ ઘટી પણ શકે, એટલે કે એના સાથે આર્થિક બાબતને કોઈ લેવા દેવા નથી, એટલે શું થશે? બિન આર્થિક વ્યવહાર। એટલે અહીં શું આવશે? તો માત્ર મીટિંગનું જ આયોજન કરવામાં આવ્યું છે। શું કરવામાં આવ્યું છે? મીટિંગનું આયોજન,
એટલે કે એની અંદર નાણાંની કોઈ પણ લેવડ દેવડ થતી નથી। માટે કેવો વ્યવહાર થશે તો એ બિન આર્થિક વ્યવહાર થશે। કેવો વ્યવહાર થશે તો એ બિન આર્થિક વ્યવહાર થશે। એટલે તમારે શું યાદ રાખવાનું છે તો જો નાણાંની લેવડ દેવડ થતી હોય, શું થતી હોય, નાણાંની લેવડ દેવડ, લેવડ દેવડ, તો એ કેવો વ્યવહાર થશે તો એ થશે આર્થિક વ્યવહાર। કેવો વ્યવહાર થશે? આર્થિક વ્યવહાર। અને લેવડ દેવડ ન થતી હોય તો એને કેવો વ્યવહાર કહેવામાં આવશે તો એને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવશે। કેવો વ્યવહાર કહેવામાં આવશે? બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવશે। છે ને મિત્રો, એકદમ સરળ। તો આ થઈ ગયું આપણું આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારનું, જે કઈ રીતે ઓળખવામાં આવશે કે આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર તેની સમજૂતી। હવે પછીના વિડીયોમાં આપણે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર એટલે કે શાક પરના વ્યવહારો વિશેની માહિતી મેળવીશું। આવા જ વિડીયો તમને મળતા રહેશે, તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર, થેન્ક યુ।